नमस्कार विद्यार्थी मित्रों, हार्दिक स्वागत है तमारो एजुकेशन एंड गुजराती चैनल पर। आज आपनो टॉपिक है धोरण त्रण विषय पर्यावरण, तेमज चेप्टर नंबर 19 अपना साथी। प्रश्न पहलो है कि नीचेना प्रश्न जवाब लखो। पहलू है कि तमने गमता प्राणी और पक्षीओं नाम लखो। प्राणी में उंदर, बिलाड़ी, गाय, बकरी, ससलून, हाथी। पक्षीओं में आवशे कबूतर, कागड़ो, पोपट, मोर ने चकली। बीजो प्रश्न है कि कोई पक्षी ने पंखा थी इजा थाय तो तमे एने केवी रीतना मदद करशो। कोई पंखी ने पंखा थी इजा थाय तो तेने इजा पामेल पंखी ने दवाखाने लई जवामां आवे छे। प्रश्न नंबर 3, पालतू प्राणी माटे तेनो मालिक शुं शुं करे छे। पालतू प्राणी माटे तेनो मालिक प्राणी भूख्यो होय तो तेने रोटली के बिस्किट खवडावे छे। कोई तेने खीजवे तो खीजवनार व्यक्तिने ठपको आपी आवुं गैरवर्तन बीजी वार न करवा समजावे छे। तेने માથામાં ઈજા થાય તો ઘા પર દવા લગાવે છે અથવા ઘરગથ્થુ ઉપચાર કરે છે। વધુ ઈજા થાય તો પ્રાણીઓના ડૉક્ટરને બોલાવે છે। રોડ ઉપર ગાય કે અન્ય પ્રાણીને અકસ્માત થાય તો તમારે શું કરવું જોઈએ? રોડ ઉપર ગાય કે અન્ય પ્રાણીઓને અકસ્માત થાય તો તેનો ઘા સાફ કરવા દવા લગાડીશું। જો ઘા વધુ હશે તો પ્રાણીઓના ડૉક્ટરને બોલાવીને તેની યોગ્ય સારવાર કરવામાં આવશે। પ્રશ્ન નંબર 5, પાલતું પ્રાણીઓના ઉપયોગો લખો। એમાં ગાય, ભેંસ, બકરી, કૂતરું એ આપણા પાલતુ પ્રાણીઓ છે। ગાય, ભેંસ, બકરી જેવા પ્રાણીઓ આપણને દૂધ આપે છે। બળદ જેવા પ્રાણી ખેતી કામમાં ઉપયોગી છે। કૂતરો છે એ ઘરને ચોખ્ખી કરે છે અને પ્રાણીઓના મળમૂત્રમાંથી કુદરતી ખાતર બને છે। પ્રશ્ન નંબર 2, પાલતુ પ્રાણી વિશે માંગેલ વિગત લખો। પ્રાણીનું નામ અને આપણે તેને કેમ રાખીએ છીએ? પ્રાણીનું નામ ભેંસ આપણને દૂધ આપે છે। માછલી ઘરમાં શોભા વધારે છે, ગધેડો ભાર વહન કરે છે। સસલું આપણે તેને ખૂબ જ પસંદ કરીએ છીએ। મરઘી ખોરાક માટે ઈંડા આપે છે। બિલાડી ઉંદરને પકડી મારે છે। પોપટ સવારમાં જગાડે છે। ગધેડું માલ સામાનનું વહન કરે છે અને કૂતરું ઘરની ચોકી કરે છે। ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 3, કે તમે પ્રાણીઓ માટે શું કરો? અકસ્માત થાય ત્યારે પ્રાથમિક સારવાર કરીએ છીએ। ભૂખ્યું હોય તો તેને યોગ્ય ખોરાક ખવડાવીએ છીએ। વરસાદ પડે ત્યારે તેને પલળે નહીં એવી જગ્યાએ રાખીએ છીએ। અન્ય બાળકો તેમને હેરાન કરે ત્યારે તેને ઠપકો આપી આવું ગેરવર્તન બીજી વાર ન કરવા સમજાવીએ છીએ અને ગરમી પડે ત્યારે તેને ખુલ્લી જગ્યા હોય ત્યાં, પવનની અવર જવર હોય ત્યાં રાખીએ છીએ। પ્રશ્ન નંબર 4, નીચેના પ્રશ્નના જવાબ લખવામાં પહેલું છે કે વાંદરા પ્રવાસી વ્યક્તિઓનું ખાવાનું કેમ ઝૂંટવી લે છે? તેમાં આપણે જોઈએ કે પ્રવાસી વ્યક્તિઓ જ્યારે ફરવા જાય છે ત્યારે ખૂબ જ ચટપટો અને સ્વાદિષ્ટ નાસ્તો હરતા ફરતા ખાતા હોય છે। આ જોઈને વાંદરાઓને પણ મનુષ્યોને નકલ કરવાની ઈચ્છા થાય છે, માટે તેઓ પ્રવાસી વ્યક્તિઓનું ખાવાનું ઝૂંટવી લે છે। બીજો પ્રશ્ન છે કે આપણને પ્રાણીઓ કેમ ગમે છે? તો કે પ્રાણીઓ ગમે છે કારણ કે પ્રાણીઓ આપણા મિત્ર છે। પ્રાણીઓ આપણને વિવિધ રીતે ઉપયોગી થાય છે, તે દૂધ આપે છે, તે ભાર ખેંચે છે, તે ખેતીકામમાં ઉપયોગી છે, તેમાં ચામડું, મધ, ઊન જેવી ચીજ વસ્તુઓ પૂરી પાડે છે। ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 3, કે પંખી પરબ શાના માટે બનાવવામાં આવે છે? પંખી પરબ પંખી માટે બનાવવામાં આવે છે। પંખીને પીવા માટે પાણીની જરૂર હોય છે, તેથી પંખી પરબ બનાવવામાં આવે છે। ચોથો પ્રશ્ન છે કે ખેતીના પાક અને ફળફળાદી માટે પંખી કેવી રીતે ઉપયોગી થાય છે? કાગડો, ગીધ અને સમડી જેવા પક્ષીઓ મૃત પ્રાણીઓના ખોરાક તરીકે ઉપયોગ કરી પૃથ્વીને ચોખ્ખી રાખે છે, મરઘી ઈંડા આપે છે અને તે આપણા ખોરાકમાં ઉપયોગી છે। કાબર જેવા પક્ષીઓ ખેતીમાં નુકસાન કરનારા અસંખ્ય કીટકોનો નાશ કરી ખેડૂતોને મદદરૂપ બને છે અને પક્ષીઓ છે એ બીજનો ફેલાવો કરવામાં પણ મદદ કરે છે। ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 6, કે ચિત્રને આધારે વર્ણન કરો। તેમાં પહેલ સૌ પ્રથમ આપણે ચિત્ર જોઈએ, ત્યારબાદ જોઈએ એક નદી છે તેમાં કૂતરું પડી ગયું છે। નદીની પાળ ખૂબ મોટી છે તેથી કૂતરું બહાર આવી શકે તેમ નથી, તેથી એક વ્યક્તિ તેને બચાવવાનો પ્રયત્ન કરે છે અને પરંતુ તે વ્યક્તિ પાણીમાં પડી જવાની શક્યતા, તેથી તે બીજી વ્યક્તિ તેને બચાવવાનો પ્રયત્ન કરે છે। આમ કૂતરાને એક વ્યક્તિએ પકડ્યું અને બીજી વ્યક્તિને પકડ્યું, આવી રીતે કૂતરાને પાણીમાંથી બહાર કાઢે છે જેથી કૂતરાનો બચાવ થઈ જાય છે।